बैंक आ शब्द बोलाता ज के आ शब्द संभळाता ज आपणने पैसानी लेवड़ देवड़ याद आवे अने कदाच ब्लड बैंक याद आवे, परंतु तमे विचार्यु छे के बीज बैंक पण होई शके। नमस्कार, स्वागत छे तमारू मोरबी अपडेट नी अंदर अने हुं छुं तमारी साथे रवि बरासरा। हा, तमे एकदम बराबर सांभळ्यु, बीज बैंक शब्द नवो छे परंतु काम घणुं मोटुं छे। अत्यारे हाल मोरबीना ज एक रहेवासी द्वारा मोरबीनी अंदर बीज बैंक चलावामां आवी रही छे, तो चालो आपणे तेनी मुलाकाते जईए। પ્રાણીજીવન કાલરિયા ગુજરાતમાં મોરબી ખાતે મારા ઘરે જ બીજ બેંક બનાવેલી છે। બીજ બેંક શરૂ કરી એને લગભગ 1.5 વર્ષ થયું છે। શરૂઆતમાં બીજ ઓછા હતા અને એક અમારે ભાવનગરમાં પણ એક બીજ બેંક છે કિશોરભાઈ ભટ્ટ કરીને, એની પાસેથી થોડાક વધારે આઈટમો 30-એક આઈટમો એની પાસેથી મંગાવી। એ પછી બીજા બીજ જે અહીંથી ગમે ત્યાંથી મોરબીમાંથી કોઈ પણ વૃક્ષની નીચેથી પૈડા હોય કે રોડ ઉપર જતા હોય તો ઊભી રાખી મોટરસાઇકલ કે ગાડી અને એ બીજ ભેગા કરી લઈ, આપણે મચ્છુ ડેમ બાજુ જાય તો આપણને કરંજને ગરમાળાના ઘણા વૃક્ષો જોવા મળે, પણ લોકોને કોઈ બીજ એકત્ર કરવાની એવી નીતિ નથી કે ચાલો આપણે ભેગા કરી બીજાને કામ લાગશે ચોમાસામાં ઉછેરે। તો મેં એ રીતે મારો ટાઈમ પસાર કરવા માટે આ બીજ બેંકમાં બધા બીજ ભેગા કર્યા। 1.5 વર્ષથી પ્રવૃત્તિ ચાલુ છે, ધીરે ધીરે એનો વ્યાપ વધતો જાય છે। અત્યારે ફેસબુકમાં લગભગ મારે 4,500 જેવા ફેસબુક મિત્રો છે અને ફોલોઅરમાં તમે જુઓ તો 15,000 જેવા ફોલોઅર છે। એ સિવાય મારું ગ્રુપ બનાવ્યું છે વનવગડાની વનસ્પતિઓ, અને એક ગ્રુપ બીજું છે અમારે એક કનુભાઈ યોગી છે, મારા મિત્ર હતા ગાંધીનગર, એ બહુ પ્રકૃતિ પ્રેમી હતા અને એને વનવગડાની વનવગડો કરીને ગ્રુપ બનાવેલું છે વનસ્પતિઓ પ્રેમી માટે। એમાં 2,00,000 સભ્યો જોડાયેલા છે વનવગડો ગ્રુપમાં। એ વનવગડો ગ્રુપમાં 2,00,000 સભ્યો એ પોસ્ટ જોવે અને એ તરત જ એ લોકો તરત જ કહેવા માંડે કે અમારે બીજ જોઈએ, આના બીજ જોઈએ, આના બીજ જોઈએ। બીજ બેંકને લગતી જે પોસ્ટ હોય એના સિવાયની પણ વનસ્પતિના પરિચયની પોસ્ટ પણ અવારનવાર મુકાતી જ હોય છે। દરરોજની મારી 2-3 પોસ્ટ ફેસબુક ઉપર મુકાય છે એ રીતના અલગ અલગ ગ્રુપોમાં। અહીંયા અમારે બાજુમાં જરાક જ વોશિંગ માટેની જગ્યા છે, ત્યાં અમે વાવી છે, તો ત્યાં પણ ઘણી વનસ્પતિઓ ઉછરે છે અને ઘણાને એવું હોય કે આ ના થાય, પણ એવું નથી, ગમે તે વનસ્પતિ આપણે ગુજરાતના વાતાવરણને અનુરૂપ હોય તો એ થઈ શકે છે। અહીંયા આપણે થોડીક મહેનત લેવી પડે અને એ આપણને કામ લાગે। અમારો બગીચો અહીંયા જોવા ઘણા આવે છે, ગુજરાતમાં કેવી જગ્યાએ 3 કલરની કે 4 કલરની જે ગરણી કહે છે અપરાજિતા, એ અપરાજિતા 4 કલરની આવે છે। એ 3 કલરની ગરણી એક જ જગ્યાએ અમારે બગીચામાં અહીંયા જોવા મળે છે, પિંક કલરમાં પણ છે, વ્હાઇટ કલરમાં છે અને બ્લુ કલરમાં છે। એ રીતની ચણોઠીમાં પણ અનેક કલર આવે, તો ચણોઠીમાં જે છે સફેદ કલર છે, ગુલાબી કલર છે, લાલ કલર છે, કાળા કલરની છે, એ 4 કલરની ચણોઠી પણ અમારે બગીચામાં વાવી છે। એટલે અમને હવે બીજની કોઈ તકલીફ નહીં પડે અને જે ક્યાંય કોઈએ જોયા નથી એવા બીજ પણ એનું સંરક્ષણ થાય એ હેતુથી અમે આ લોકોને ખાસ પ્રોત્સાહન આપી છે કે તમે આ વાવો, નહીં તો 5 વર્ષ પછી આપણા બાળકોને પણ ખબર નહીં હોય કે આ લીમડો કેવો થાય, કેમ કે એ બધી વસ્તુઓની અને વનસ્પતિઓની જરૂર છે। એમાં મોટાભાગના આપણા ખેતી કરતા હોય એ લોકો ઓળખતા હોય છે, બાકી અત્યારની જે નવી પેઢી છે એને વનસ્પતિનો કોઈ પરિચય નથી। વૃક્ષ નીચે ઊભો હોય તો એને ખબર નથી કે આ સ્વયં વૃક્ષ છે, એના ઘરના વાડામાં હોય તો પણ। એટલે એ લોકોને પણ આ જાગૃતિ આવે, વનસ્પતિ તરફ રૂચિ દેખાય એ માટે મારો પ્રયાસ છે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો।